ડિશામાં એક વર્ષ અને ચાર દિવસ પહેલા મોકબધીર સગીરા હની હત્યા તેના પિતરાઈ ભાઈએ કરી હતી ત્યારે હનીના પરિવારને મોગબધીર બાળકોએ હનીના જન્મદિવસની ઉજવણી કરી છે હનીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી હતી સમગ્ર ગુજરાતમાં હનીની હત્યાએ ચકચાર મચાવી દીધી હતી તે ઘટના એક વર્ષ અને ચાર દિવસ થયા છે હનીના જન્મદિવસના ચાર દિવસ પહેલા જ મુકબદિરના ચાર દિવસ બાદ આવેલા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સ્વહની ના જન્મ પર મોટી સંખ્યામાં મુકબદીર બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને હનીના જન્મદિવસની ઉજવણી કરતા રડી પડ્યા હતા મુકબધીર તેર વર્ષીય હની હનીના હત્યારાને ફાંસી આપવાની માંગ મુકબિર બાળકો રડતા રડતા પોતાના હાથના કરી રહ્યા હતા હનીના પિતા દિનેશભાઈ માળીએ પણ હનીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી હતી તો શાળાના શિક્ષિકા કંચનબેન પંડ્યા એ જણાવ્યું હતું કે કોર્ટ એક દાખલો સમાજમાં બેસાડે એવો ન્યાય આપે અને જલ્દી ચુકાદો આવે તેવી માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે અમારા મુકબદીર બાળકો પણ ઈચ્છી રહ્યા છે કે હનીના હત્યારાને ફાંસી આપે અને બાળકો પણ સજાની રાહ જોઈ રહ્યા

અને બાકી જે અત્યારે ગૃહમંત્રી છે સંઘવી સાહેબ એમને ખાસ મારું નિવેદન કે પ્રદીપસિંહ જાડેજા સાહેબે જે અમને સહ સહકાર આપ્યો ડીસા પોલીસનો બી સહસહકાર છે વકીલોનું બી છે બધા વકીલ મિત્રોનું બી સહ છે આજે મારી સ્ટુડન્ટ હની છે એનો બર્થ ડે છે આજે એના તેર વર્ષ પૂરા થયા અને ચૌદમો વર્ષ બેઠું જ્યારે બાર વર્ષની હતી ત્યારે એની સાથે નિર્મમ હત્યા થઈ અને એની સાથે જે કૃત્ય થઈ બહુ નિંદનીય કૃત્ય હતું અને એના જે કોર્ટની અંદર કેસ ચાલે છે તો મારે એક મીડિયા થ્રુ સરકારને વિનંતી છે કે એક દિવ્યાંગ છોકરી હતી જે સાંભળતી નહોતી બોલતી નહોતી એની સાથે જે અત્યાચાર થયો છે એ અત્યાચારનો બદલો અમને સંતોષ થાય અને એની આત્માને સંતોષ થાય એવો સરકાર ફેંસલો આપે એવી અમારી આશા છે અને અમને સરકાર ઉપર પૂરો ભરોસો જ છે કે સરકાર પણ એક ઉદાહરણ પૂરું પાડશે કે આવું પણ કોઈ પણ બી કૃત્ય કરે બીજી વખત ના કરે તો માણસોમાં એક દાખલો બેસે એવો ન્યાય મળે અમે એની રાહ જોઈએ છે કે જલ્દી અમને ન્યાય મળી જશે એમ બનાસકાંઠા